नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर नंबर 3 नी अंदर जेनुं नाम छे मानव प्रजनन। मानव प्रजनन नी अंदर आपणे नर प्रजनन तंत्रनो अभ्यास कर्यो, आजे आपणे मादा प्रजनन तंत्रनो अभ्यास करीशुं। तो सौथी पहेला मादा प्रजनन तंत्र एटले स्वाभाविक वस्तु छे, मादा प्रजनन तंत्र मात्र ने मात्र सेमा जोवा मळे तो स्त्रीओमां जोवा मळे, એનો મતલબ કે પુરુષોમાં જોવા મળે નહીં, એટલે પુરુષોએ આપણે ચેક કરવાની રહેતી જરૂર નથી, બરાબર છે। માદા પ્રજનન તંત્ર છે એ શેમાં જોવા મળે તો સ્ત્રીઓમાં જોવા મળે। આ આકૃતિ તમે જોઈ શકો છો, એ માદા પ્રજનન તંત્રની છે વિદ્યાર્થી મિત્ર। શેની છે? માદા પ્રજનન તંત્ર। સૌથી પહેલો પ્રશ્ન તો માદા પ્રજનન તંત્ર ક્યાં ગોઠવાયેલું છે, तो मादा प्रजनन तंत्र छे आ तमे जे आकृति जुओ छो ते नीतम प्रदेश। नीतम प्रदेश एटले देशी भाषा में आपणे कुलावाळो जे भाग कहेवाय, कुलावाळो भाग कहीए, एने आपणे देशी भाषा में कही शकीए के मादा प्रजनन तंत्र वाळो भाग छे, जे मात्र ने मात्र स्त्रीओमां ज जोवा मळे। हवे मादा प्रजनन तंत्र नी अंदर कोनो कोनो समावेश थाय, तो सौथी पहेला तो मैं तमने कीधुं मादा प्रजनन तंत्र क्यां आवेलुं छे, तो नीतम प्रदेश में गोठवायेलुं छे। आकृति तमे बराबर ध्यान थी जोई शको छो विद्यार्थी मित्र, तो मादा प्रजनन तंत्र नी अंदर एक जोड़ अंडपिंड, एक जोड़ एटले टोटल बे होय, आ जे गोल देखाय छे आ एक अंडपिंड छे, आ बीजो अंडपिंड छे, तो एक जोड़ अंडपिंड એવી રીતે એક જોડ અંડવાહિની, આ બાજુ એક અંડવાહિની છે, આ બાજુ અંડવાહિની છે। અંડવાહિનીને તમે જોઈ શકો છો, તો અંડવાહિનીમાં તમારે ત્રણ ભાગ જોવા મળે છે। એક છે ઇથમથ, ઇથમસ જે તમે જોઈ શકો છો, એ પતલો નલિકાવાળો ભાગ છે। એના પછી આ પોળો ભાગ છે જેને તુંબિકા કહેવાય, અને સૌથી છેડાવાળો જે ગણી આકારનો ભાગ છે જેને કહેવાય અંડવાહિની નિવાપ। શું કહેવાય? અંડવાહિની નિવાપ। એનો મતલબ કે આ આખે આખી શું છે? અંડવાહિની। એ અંડવાહિનીના ત્રણ ભાગ કીધા, એક ઇથમસ કીધું, એક તુંબિકા કીધું। ઇથમસ કેવો ભાગ છે? સાંકડો ભાગ છે, તુંબિકા પોળો ભાગ છે, અને ગણી આકારનો જે ભાગ છે જેને કહેવાય અંડવાહિની નિવાપ। તો વિદ્યાર્થી મિત્ર, માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થયો? તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની તમે જોઈ શકો છો। આ જે ભાગ દેખાય છે આ ભાગ તમે જોઈ શકો છો, આને ગર્ભાશય કહેવાય। શું કહેવાય? ગર્ભાશય વાળો ભાગ છે। શું છે? ગર્ભાશય। તો ગર્ભાશય એક જ હોય, એક જોડ ના હોય, ગર્ભાશય માત્ર ને માત્ર ટોટલ એક જ હોય, અને ગર્ભાશયનું કામ શું? તો ફલન કરી અને ગર્ભનું સ્થાપન કરે। ફલન કર્યા બાદ ગર્ભનું સ્થાપન અહીંયા થતું હોય છે। તો ગર્ભાશય ટોટલ એક હોય, એક જોડ નથી હોતું। ફરી એક વાર કહું છું, અંડપિંડની એક જોડ, અંડવાહિનીની એક જોડ, ગર્ભાશય ટોટલ એક। એના પછી તમે આ જોઈ શકો છો ગ્રીવા પ્રદેશ, ગ્રીવાને અનુસરીને યોનિ માર્ગ હોય છે, તમે જોઈ શકો છો। આ યોનિ માર્ગ શેના માટે? તો જ્યારે પણ પુરુષ શિશ્ન અંદર દાખલ કરે તો અહીંયા યોનિ માર્ગની અંદર પ્રવેશ કરાવે। પુરુષનું શિશ્ન ક્યાં દાખલ થાય? તો યોનિ માર્ગ। તો એનો મતલબ કે ગ્રીવા છે, યોનિ માર્ગ છે, અને આની આજુબાજુ એક સરસ મજાનું મેદ પેશીનું ઓશિકું હોય જેને મોન્સ પ્યુબિસ કહેવાય, પ્યુબિસ કહેવાય, ગૌણ ભ્રગ્રોસ કહેવાય, બરાબર મુખ્ય ભ્રગ્રોસ કહેવાય। આવી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળે, તો એને કહેવાય બાહ્ય જનેન્દ્રિય। શું કહેવાય? બાહ્ય જનેન્દ્રિય। તો ફરી એકવાર માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થયો? તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, પછી ગર્ભાશયને અનુસરીને ગ્રીવા, ગ્રીવાને અનુસરીને યોનિપટલ અથવા યોનિ માર્ગ, અને એના પછી બાહ્ય જનેન્દ્રિય। તો આટલા ભાગોનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે, તો દરેકે દરેકની ચર્ચા કરીએ। આ ઉપરાંત આ ગર્ભાશયની વાત કરીએ અથવા તો માદા પ્રજનન તંત્રની વાત કરી, આ ઉપરાંત સ્ત્રીઓની અંદર જે નિતંબ જોવા મળે, સ્તન કહેવાય, બરાબર છે, એ સ્તન ગ્રંથિઓ છે એ પણ એક માદા પ્રજનન તંત્રનો ભાગ છે। જે પુરુષની અંદર છાતી સપાટ જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓની અંદર છાતી ફૂલેલો ભાગ જોવા મળે છે, એ ફૂલેલો ભાગ એ બીજું કંઈ નહીં કહેવાય, શું કહેવાય? સ્તન કહેવાય।
એટલે એનો મતલબ કે આટલી વસ્તુનો સમાવેશ થાય, વત્તા એક જોડ સ્તન ગ્રંથિનો પણ સમાવેશ માદા પ્રજનન તંત્રની અંદર થાય. હવે સાહેબ આ બધા ભાગ કીધા, અંડપિંડ કીધું, અંડવાહિની કીધું, આ ગર્ભાશય કીધું, આ ગ્રીવા કીધું, યોનિ કીધું, બાહ્ય જનેન્દ્રિય કીધા, તો આ બધા ભાગ કામ શું કરે? તો આ બધા ભાગ સૌથી પહેલા શું થાય? તો સ્ત્રીઓની અંદર અંડકોશ મુક્ત થતો હોય, એ અંડકોશ આમાંથી મુક્ત થાય, અંડપિંડમાં, એ અંડપિંડમાંથી અંડકોશ મુક્ત થાય અને આ નલિકા આવે જેને અંડવાહિની નિવાપ કીધું છે, એ અંડવાહિની નિવાપમાં અંડકોશ મુક્ત થઈને જાય. પછી આ અંડવાહિનીમાં વહન પામતો 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 અહીંયા આવે અને અહીંયા એનું ફલન થઈ જાય, નર અને માદાનું ફલન અહીંયા થાય અંડવાહિનીમાં, આપણે આગળ ભણવામાં આવશે. એનો મતલબ કે આની અંદર શું થાય? તો એક તો અંડકોષ પાત થયો, અંડકોષ મુક્ત થયો, બીજું શું થશે? અહીંયા ફલનની ઘટના થઈ જાય. જો ફલનની ઘટના થાય તો ગર્ભધારણ થાય. ગર્ભધારણ ક્યાં થાય? તો ગર્ભાશયની દિવાલ હોય, એનો મતલબ કે અહીંયા શું થશે? ગર્ભધારણની ક્રિયા. ગર્ભ મોટો થાય, વિકાસ પામે, તો એનો જન્મ લેવો પડે, તો જન્મ ક્યાંથી થાય? યોનિ માર્ગમાંથી. અને જન્મ થાય તો પછી બાળકને પોષણ આપવું પડે, પોષણ માટે દૂધ પીવડાવવું પડે, તો દૂધનો સ્ત્રાવ ક્યાંથી થાય? એ તો બધા તમે હોશિયાર છો જ. તો એ દૂધનો સ્ત્રાવ ક્યાંથી થાય? તો સ્તન ગ્રંથિ, સ્ત્રીઓની સ્તન ગ્રંથિમાંથી જ દૂધનો સ્ત્રાવ થાય, ખાસ યાદ રાખવાનું. ઓકે, તો એનો મતલબ કે આ બધા અલગ અલગ ભાગ છે, એ બધા અલગ અલગ ભાગ માદા પ્રજનન તંત્રના છે અને આ બધા ભાગો ભેગા થઈને શું કરશે? તો પહેલા શું કીધું? અંડકોષ પાતની ક્રિયા સાથે સંકળાય, કાં તો ફલનની ક્રિયા સાથે સંકળાય, કાં તો અહીંયા શું થાય? ગર્ભનું સ્થાપન થાય, એટલે કે ગર્ભધારણ થશે, એના પછી જન્મ થશે અને જન્મની સાથે બાળ સંભાળની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. આ દરેકે દરેક ભાગની વાત કરી કે જેના કામ આવા કંઈક હોય. હવે સૌથી પહેલા હું તમને ચર્ચા કરું છું અંડપિંડ. તો વિદ્યાર્થી મિત્ર, અંડપિંડ એક જોડમાં આવેલા હોય, કેટલા હોય? એક જોડમાં. અંડપિંડો કેટલા હશે? એક જોડમાં. અને આ અંડપિંડમાંથી શું ઉત્પન્ન થાય? તો અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય. દર મહિને સ્ત્રી એક અંડકોષ મુક્ત કરે. અને એક અંડકોષ કઈ રીતે મુક્ત કરે? એક વખત આ જે અંડપિંડ છે એમાંથી અંડકોષ મુક્ત થાય ને અહીંયાથી આમ વહન પામશે. અને જ્યારે બીજો મહિનો આવે ત્યારે સામેનું જે અંડપિંડ છે એમાંથી અંડકોષ મુક્ત થશે અને અહીંયાથી વહન પામતો પામતો ગર્ભાશયમાં આવે. દર મહિને સ્ત્રી એક અંડકોષ મુક્ત કરે, એમાં એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય, ત્યારે બીજા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત ના થાય. બીજો મહિનો આવે ત્યારે આ અંડકોષ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. એટલે દર મહિને વારાફરતી આવી રીતે અંડકોષ મુક્ત થાય. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ચર્ચા કરીએ છીએ અંડપિંડ. વિદ્યાર્થી મિત્ર, ડીપમાં એટલા માટે તમને સમજાવું છું કારણ કે જે લોકો નર છે એનો મતલબ કે છોકરાઓ છે એની પાસે આ રચના નથી હોતી, તો એને સમજવામાં થોડી તકલીફ પડે, તો એ લોકો ખાસ ધ્યાનથી સમજે. તો ફરી એકવાર, આ અંડપિંડ છે તો અંડપિંડમાં શું ઉત્પન્ન થાય? અંડકોષ ઉત્પન્ન થાય. આ ઉપરાંત આની અંદર ઘણા બધા સ્ટેરોઇડ અંતસ્ત્રાવ પણ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? સ્ટેરોઇડ અંતસ્ત્રાવ. એ સ્ટેરોઇડ અંતસ્ત્રાવ કયા છે? પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન એ બધું આપણે ભણવાનું આવશે, પણ એ હું તમને પાછળથી સમજાવું છું. તો અત્યારે માત્ર એમ જ એટલું યાદ રાખશું કે આ અંડપિંડ છે એ અંડપિંડમાં બે વસ્તુ થશે. એક તો અંડકોષ મુક્ત થશે અને ઘણા બધા સ્ટેરોઇડ અંતસ્ત્રાવનું સર્જન કરશે. શું કરશે? ઘણા બધા સ્ટેરોઇડ અંતસ્ત્રાવનું સર્જન. હવે સાહેબ, આ અંડપિંડ હોય કે એનું સ્થાન ક્યાં? તો અંડપિંડનું સ્થાન છે તમારું નીતમ પ્રદેશ છે અથવા તો ઉદર ગુહા છે. એ ઉદર ગુહાની નીચે, ઉદર ગુહા એટલે પેટના નીચેનો ભાગ, પેટ વાળો ભાગ છે એમાં સેજ નીચેનો ભાગ. તો ઉદર ગુહાના નીચેના ભાગમાં અને નીતમ ગુહા છે. નીતમ ગુહા એટલે મેં તમને કીધું એ પ્રમાણે ક્યાં? તો તમારા શરીરની જે પાછળનો ભાગ છે કુલા વાળો ભાગ એની સાથે જોડાયેલા હોય, બરાબર છે. તો અંડપિંડ છે ઉદરના નીચેના ભાગે દરેક બાજુ એક એક ગોઠવાયેલા હોય છે. એક આ બાજુ છે, એક સામેના ભાગમાં તમે જોઈ શકો છો. તો અંડપિંડનું સ્થાન ક્યાં કીધું? તો અંડપિંડનું સ્થાન છે તમને કીધું ઉદર ગુહાના નીચેની ભાગે, બંને બાજુ એક એક હોય છે. અંડપિંડ છે ને લંબાઈ કેટલી? તો અંડપિંડની લંબાઈ આશરે 2-4 સેન્ટીમીટર. કેટલી છે લંબાઈ? 2-4
चार सेंटीमीटर लांबू होय अने नीतम मेखला एटले के तमारा कूला वाळो भाग छे नीतमनी दीवाल छे एनी साथे अने आ बाजू तमे जोई शको छो आ शुं छे गर्भाशय आ गर्भाशयनी दीवाल तो नीतमनी दीवाल साथे अने गर्भाशय साथे अस्थिबंध थी जोडायेलू होय सेनाथी अस्थिबंध थी फरी एक वार विद्यार्थी मित्र फरी एक वार कहू छू सांभळजो बराबर अंडपिंडनी चर्चा करू छू अंडपिंडमां शुं बनशे तो अंडकोष बनशे अने घणा बधा स्टेरॉइड अंतस्त्राव उत्पन्न करशे शुं थशे घणा बधा स्टेरॉइड अंतस्त्राव अंडपिंडનું સ્થાન ક્યાં કીધું તો ઉદર ગુહાના નીચેની બાજુએ દરેક બાજુ એક એક શું આવેલા હોય અંડપિંડ આવેલા હોય છે અંડપિંડ છે એ ક્યાં ગોઠવાયેલા તો નીતમ દિવાલમાં નીતમ દિવાલ એટલે તમારા કુલાવાળો જે ભાગ છે ત્યાં અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધથી જોડાયેલા હોય છે જેની લંબાઈ આશરે કેટલી કીધી 2-4 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે કોણ અંડપિંડ અંડપિંડ કેટલા છે 2-4 સેન્ટીમીટર જેટલા લાંબા હોય છે હવે આગળ આ જે અંડપિંડ છે એ અંડપિંડની ફરતે પાત્રુ એક આવરણ આવેલું હોય તો અંડપિંડની ફરતે પાત્રુ અધિચ્છદી આવરણનું આવરણ હોય શેનું અંડપિંડ છે એ અંડપિંડની ફરતે શું હોય તો પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવૃત હોય છે અને તે અંડપિંડીય આધારક આ અંડપિંડ છે અંડપિંડના આધારકને આવરે છે તો આ અંડપિંડ આધારક છે એ આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય અંડપિંડી આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય જો બહારનો ભાગ ધારો કે અંડપિંડ છે એ અંડપિંડનો આધારક છે તો આધારકનો જો બહારનો ભાગ હોય કેવો ભાગ આ બહારનો ભાગ હોય તો એને તમે કહેશો પરિઘવર્તી બાહ્યક અને આ અંડપિંડીય આધારક છે એનો જો અંદરનો ભાગ હોય તો એને મજ્જક કહીશું શું કહેશો મજ્જક ફરી એક વાર કહું છું આ અંડપિંડ છે અંડપિંડને ઘેરીને શું કરેલું હોય તો પાતળી અધિચ્છદીય આવરણ દ્વારા ઘેરાયેલું હોય છે અને અધિચ્છદીય આવરણ વડે ઘેરાયેલું હોય એનો મતલબ કે અંડપિંડીય આધારકને આવરે કોને આધારક અંડપિંડીય આધારક તો આ આધારક છે એ આધારકનો જો બહારનો ભાગ હોય તો પરિઘવર્તી બાહ્યક કહેશો અને અંદરનો ભાગ હોય તો મજ્જક કહેશો તો વિદ્યાર્થી મિત્ર આ આપણે કોની ચર્ચા કરી અંડપિંડની હવે આપણે ચર્ચા કરીએ અંડવાહિની તમે આ જોઈ શકો છો અંડવાહિની તો અંડવાહિનીની કેટલી જોડ છે એક જોડ તો અંડવાહિનીનું બીજું નામ તમે ફેલોપિયન ટ્યુબ જેને ગુજરાતીમાં ગર્ભાશયની નળી પણ કહી શકાય શું કહેવાય ફેલોપિયન ટ્યુબ અથવા ગર્ભાશયની નલિકા તો એ ક્યાં છે તો તમે જોઈ શકો છો આ અંડવાહિની અહીંયા છે તો અંડવાહિની છે બરાબર છે એ અંડવાહિની અથવા તો ગર્ભાશય નલી જેને ફેલોપિયન ટ્યુબ કીધું પછી ગર્ભાશય આ અને યોની માર્ગ આ બધા ભેગા થઈને સહાયક નલિકા બને એક નળી જેવું બને તમે જોઈ શકો છો આ નળી જેવું દેખાય છે આ પણ નળી જેવું દેખાય છે અને આ બધું નળી જેવું એનો મતલબ કે આ બધા ભેગા થઈને સહાયક નલિકા બનાવે આમાં નળી નથી દેખાતી તમે જોઈ શકો છો તો એનો મતલબ કે અંડવાહિની છે તે આ ગર્ભાશયની છે ગર્ભાશયની નળી અથવા તો ગર્ભાશય છે તે પછી આ યોની માર્ગ આ બધા ભેગા થઈને શું બનાવે સહાયક નલિકા બનાવે શું બનાવે સહાયક નલિકા હવે વિદ્યાર્થી મિત્ર આપણે તો ચર્ચા કોની કરવાની છે અંડવાહિનીની કરવાની છે તો અંડવાહિની તમે જોઈ શકો છો ક્યાંથી ચાલુ થાય તો અંડપિંડ છે અંડપિંડ છે અંડપિંડનો પરિઘ વિસ્તાર પરિઘ એટલે કિનારે તો અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ થાય અને ક્યાં સુધી લંબાય છે તમે જોઈ શકો છો પરિઘ વિસ્તારથી શરૂ થઈ અને ગર્ભાશય સુધી લંબાયેલ જે ભાગ છે ગર્ભાશય સુધી આ ગર્ભાશય અહીંયા છે આ અંડપિંડ છે અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ થાય અને ગર્ભાશય સુધીનો લંબાયેલો નળી જેવો ભાગ છે જેને કહેવાય અંડવાહિની તો આની લંબાઈ વિદ્યાર્થી મિત્ર આશરે 10-12 સેન્ટીમીટર હોય કેટલી હોય 10-12 સેન્ટીમીટર તો આ અંડવાહિની છે અંડવાહિનીનો જે અંડપિંડ પાસેનો છેડો છે અંડપિંડની નજીક રહેલો જે છેડો છે એ નજીક રહેલો છેડો તમને કંઈક ગરણી આકારનો જોવા મળે છે કેવા આકારનો ગરણી આકારનો તો તમે એને નામ શું આપ્યું છે જોઈ શકો છો અંડવાહિની નિવાપ બરાબર છે ગરણી આકારનો છેડો છે જેને અંડવાહિની નિવાપ કહેવાય આ અંડવાહિની નિવાપનો જે છેડાનો ભાગ છે એમાં આંગળી જેવા પ્રવદ જેવી રચના જોવા મળે છે શું જોવા મળે છે
आंगळी जेवा प्रवध जेवी रचना जेने कहेवाय फिंबरी। शू कहेवाय? फिंबरी। शू कहेवाय विद्यार्थी मित्र? फिंबरी। हवे ज्यारे पण अंडपिंडमांथी अंडकोष मुक्त थाय, जेवो आमांथी अंडकोष मुक्त थाय, एटले आ फिंबरी छे, ए फिंबरी द्वारा शू थाय? ए अंडकोष केचअप थई जाय। केचअप एटले जप्त थई जाय, कारण के गणी आकार जेवी रचना छे अने अहीं आंगळी जेवा प्रवध छे, एटले शू थाय? पकड़ी पाड़े। कोने? अंडपिंडमांथी जे अंडकोष मुक्त थयो छे तेने। હવે આ ફિંબરી શું કરશે? તો આ ફિંબરી અંડકોષ છે એને આગળ લઈ જશે। તો જે મુક્ત થયેલો અંડપાતક બાદ જે મુક્ત થયેલો અંડકોષ છે એ અંડકોષને એકત્રિત કરી અને ક્યાં લઈ જશે? અંડવાહિની નિવાપ તરફ। અહીંયાથી નિવાપમાં ગયો, પછી ત્યાંથી અંડવાહિની નિવાપમાંથી ક્યાં જશે? તો પોળો તુંબીગાવાળો ભાગ છે ત્યાં। ત્યાંથી અંડકોષ ક્યાં જશે? તો આ સાંકડો ભાગ ઇથમસવાળો છે ત્યાં। અને ત્યાંથી આ ઇથમસ વાળા ભાગ છે એ આગળ જતા ક્યાં જોડાઈ જાય? તો ગર્ભાશય સાથે જોડાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્ર, અંડવાહિનીમાં આટલું હતું। અંડવાહિની નામ આપો, ગર્ભાશયની નળી નામ આપો, અથવા તો ફેલોપિયન ટ્યુબ। તો આ અંડવાહિની નળી છે, પછી તમે ગર્ભાશય જોઈ શકો છો, અને આ યોનિ પટલ અથવા યોનિ માર્ગ, આ બધા ભેગા થઈને નલિકા કે જેવી રચના બનાવતા હોય છે। પણ આપણે અત્યારે ચર્ચા કોની કરવાની છે? અંડવાહિની। તો અંડવાહિની તમે જોઈ શકો છો, તો અંડવાહિની ક્યાં? તો તમે અંડપિંડમાંથી મુક અંડપિંડના પરિઘ વિસ્તારમાંથી શરૂ થઈ અને ગર્ભાશય સુધીનો જે વિસ્તાર છે એને કહેવાય અંડવાહિની। આ અંડવાહિની છે, એની અંદર ત્રણ વિસ્તાર કીધા, ઇથમસ, તુંબિકા અને અંડવાહિની નિવાપ। તો સૌથી પહેલા વાત કરે કે એનો જે છેડાનો ભાગ છે, અંડપિંડની નજીકનો છેડાનો જે ભાગ છે એ કંઈક અંશે ગણી આકારનો જોવા મળે છે। એમાં છેડાના ભાગ આગળ તમને આંગળી જેવા પ્રવધ જોવા મળે છે, અને પ્રવધ જેવી રચનાને શું કહેવાય? ફિંબરી। આ ફિંબરી શું કામ કરશે? તો જ્યારે પણ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય ત્યારે ફિંબરી એને શું કરશે? કેચઅપ કરીને પકડી અને અંડવાહિની નિવાપમાં મોકલશે। અંડવાહિની નિવાપમાંથી આ પોળો ભાગ છે તુંબિકા, ત્યાં અંડકોષ જશે, અને આ તુંબિકામાંથી અંડકોષ ઇથમસમાં જશે, અને ઇથમસમાંથી વહન પામી અથવા ઇથમસનો જ્યાં ભાગ પૂરો થાય એ આગળ જતા ક્યાં આવે? ગર્ભાશયમાં। હવે આપણે વિદ્યાર્થી મિત્ર ચર્ચા કરીએ, કોની? ગર્ભાશયની। આપણે ટોટલ કેટલાની ચર્ચા કરવાની? અંડપિંડની જે થઈ ગઈ, અંડવાહિની જેની ચર્ચા થઈ ગઈ, એના પછી ગર્ભાશયની ચર્ચા કરવાની છે। અને ગર્ભાશય કર્યા પછી ગ્રીવા અને યોનિ માર્ગ, અને એના પછી બાહ્ય જનેન્દ્રિય અને સ્તન ગ્રંથિ। તો હવે આપણે પહોંચ્યા ગર્ભાશયની અંદર। ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશયની અંદર હંમેશા યાદ રાખો, ગર્ભાશય સ્ત્રીઓને એક જ હોય, એ ગર્ભાશયને બીજું નામ કુખ। કુખ એટલા માટે કારણ કે બાળકનો જન્મ ત્યાં ધારણ થાય છે, બાળક પેટની અંદર વિકાસ પામે છે, એનો મતલબ કે ઉદરગુહામાં વિકાસ પામે છે, એટલે એને કુખ તરીકે પણ ઓળખાય છે। એટલે સ્ત્રીઓની અંદર ગર્ભાશય એક જ હોય છે જે કુખ તરીકે પણ ઓળખાય છે। વિદ્યાર્થી મિત્ર, તમે આનો આકાર જો તો ચોપડીની અંદર તમને આપેલો છે, જેનો આકાર ઊંધો નાશપતિ જેવો છે, એ હું તમને બતાવું છું। ઊંધો નાશપતિ આ તમે જોઈ શકો છો, આ જે આકાર છે કેવો છે? ઊંધો નાશપતિ આકાર, આ ગર્ભાશય છે। એ ગર્ભાશય આગળ જતા ક્યાં ખુલે? તો તમે જોઈ શકો છો આ ભાગ છે જેને યોનિ માર્ગ તમે કહી શકો છો, બરાબર છે? આ યોનિ માર્ગ છે, બરાબર છે? તો આ ગર્ભાશય છે, કેવું છે? ઊંધા નાશપતિ આકારનું। કેવા આકારનું છે? ઊંધા નાશપતિ આકાર। હવે આ ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશયની દિવાલ છે, ગર્ભાશયની દિવાલ સામાન્ય રીતે નિતંબ સાથે, નિતંબ એટલે આપણે કુલાવાળો જે ભાગ કીધો એની સાથે અસ્થિબંધથી જોડાયેલું હોય છે। આનો આકાર કેવો કીધો? તો ઊંધો નાશપતિ આકારનો કીધો। આ ગર્ભાશય છે એ આગળ જતા સાંકડી બની અને ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે। તમે જોઈ શકો છો આ ગર્ભાશય છે, આગળ જતા અહીંયા તમે જુઓ છો તો એનો દૂરસ્થ ભાગ છે જે સાંકડો થઈ જાય, જે ગ્રીવા તરીકે ઓળખાય, અને આનું જે પોલાણ છે એ ગ્રીવા ગુહા કહેવાય, એ ગ્રીવા ગુહા છે, ગ્રીવા નલિકા તરીકે પણ ઓળખી શકાય છે। આ પતલો ભાગ તમે જોઈ શકો છો, દૂરસ્થ ભાગ જેને ગ્રીવા કહેવાય, અને આ ગ્રીવા આગળ જતા ક્યાં ખુલે? યોનિ માર્ગમાં ખુલતું હોય છે। તો હવે આ ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશયની અંદર ત્રણ આવરણ હોય, સૌથી બહારનું આવરણ, મધ્ય આવરણ અને સૌથી અંદરનું।
સૌથી અંદરનું આવરણ છે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? એન્ડોમેટ્રિયમ. આ સૌથી અંદરનું આવરણ છે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. સ્ત્રીઓની અંદર દર મહિને ઋતુસ્ત્રાવની ઘટના થાય તો દર મહિને આ જે અંદરનું સ્તર છે જે એન્ડોમેટ્રિયમ, દર મહિને છે એ શું થાય, પોતાની જાતે ગ્રંથિલ બને અને ગ્રંથિલ બંધી અને ગર્ભનું અથવા તો બાળક અથવા તો શિશુનો વિકાસ થાય એટલા માટે ગર્ભનું સ્થાપન કરવા માટે ગર્ભાશયની દિવાલને તૈયાર કરે તો એ એન્ડોમેટ્રિયમનું કામ. દર મહિને સ્ત્રી એક અંડકોષ મુક્ત કરે, એ અંડકોષ મુક્ત થાય ત્યારે વિવિધ પ્રકારના અંતસ્ત્રાવ પણ સ્ત્રવિત થાય, એ મેં તમને હમણાં જણાવ્યું. તો આ એન્ડોમેટ્રિયમની દિવાલ શું કરશે? તો એન્ડોમેટ્રિયમની દિવાલ શું કરશે? તો ગર્ભાશયની દિવાલની અંદર ગર્ભનું સ્થાપન કરવા માટે દિવાલ તૈયાર કરશે. એનો મતલબ કે આ જેમ કબૂતર છે પોતાનો માળો બાંધે, પક્ષી પોતાનો માળો બાંધે અને સરસ મજાનો માળો બાંધ્યા પછી ઉપર રૂની મખમલ જેવી ચાદર બનાવે, એવી જ રીતે આ એન્ડોમેટ્રિયમ છે અહીંયા એકદમ લીસું અને સરસ મજાનું સ્તર બનાવે, ગ્રંથિલ સ્તર. તો એ કામ કોણ કરે? એન્ડોમેટ્રિયમ. જો ગર્ભનું સ્થાપન ન થાય તો એન્ડોમેટ્રિયમની દિવાલ ખરી પડે, ખરી પડે એટલે આ ગ્રંથિલ વિસ્તાર તૂટી જાય, તૂટી જાય એટલે બ્લીડિંગ થાય, જેને ઋતુસ્ત્રાવની ઘટના કહીએ છીએ. ફરી પાછું બીજા મહિને ફરી પાછું આ સ્તર બનવાનું ચાલુ થાય, ફરી પાછું ફલનની ઘટના થાય તો ગર્ભનું સ્થાપન થાય, જો ફલનની ઘટના ન થયો તો ગર્ભનું સ્થાપન ન થાય, તો સ્વાભાવિક વસ્તુ ફરી પાછું એ શું થાય? એન્ડોમેટ્રિયમનું પડ ખરી પડે. એનો મતલબ કે સ્ત્રીઓની અંદર દર મહિને એન્ડોમેટ્રિયમનું સ્તર બને અને વિઘટન પામે. એના પછી બહારનું સ્તર એટલે વચ્ચેનું સ્તર ટૂંકમાં, એને કહેવાય માયોમેટ્રિયમ. શું કહેવાય? માયોમેટ્રિયમ. શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? માયોમેટ્રિયમ. જે શેનું બનેલું છે? તો અરેખિત સ્નાયુ. શેનું બનેલું છે? આ માયોમેટ્રિયમ અરેખિત સ્નાયુનું બનેલું છે. અને જે ક્યારે વપરાય? તો જ્યારે પણ શિશુ છે એનો વિકાસ થઈ ગયો અને વિકાસ થયા પછી ગર્ભનું સંકોચન કરવા માટે દિવાલોની અંદર દબાણ જોઈએ, કારણ કે આ દિવાલોનું દબાણ સર્જાય તો જ આમાંથી શિશુ બહાર નીકળે. તો આની અંદર માયોમેટ્રિયમ છે એ અરેખિત સ્નાયુનું બનેલું છે અને ગર્ભાશયની દિવાલો છે એનું સંકોચન પ્રેરી અને બાળકને શું કરે છે? બહાર પ્રસવની ક્રિયામાં મદદરૂપ થાય છે. અને સૌથી બહારનું સ્તર છે આઉટર લેયર, જેને કહેવાય પેરીમેટ્રિયમ. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્ર, આનો આકાર, ગર્ભાશયનો આકાર કેવો છે? ઊંધો નાશપતિ આકારનો. એના ત્રણ સ્તર છે. સૌથી બહારનું સ્તર છે જેને પેરીમેટ્રિયમ કહેવાય, વચ્ચેનું સ્તર છે જે અરેખિત સ્નાયુનું બનેલું હોય, માયોમેટ્રિયમ તરીકે ઓળખાય. કામ શું કરે? તો જ્યારે પણ બાળકનો પ્રસવની ક્રિયા હોય ત્યારે ગર્ભાશયનું સંકોચન મજબૂતાઈથી કરે, જેને કારણે પ્રસવની ક્રિયા સહેલાઈથી થાય. અને એન્ડોમેટ્રિયમ, તો સ્ત્રીઓની અંદર ઋતુસ્ત્રાવની ઘટના દર મહિને થાય તો દર મહિને આ એન્ડોમેટ્રિયમનું પડ છે એ ગ્રંથિલ બને અને વિઘટન થાય. ગ્રંથિલ બને અને જો ગર્ભના સ્થાપનની માટે મદદરૂપ થાય, જો ગર્ભનું સ્થાપન થાય તો આ દિવાલો તૂટતી હોતી નથી, અને જો ગર્ભનું સ્થાપન ન થાય તો દર મહિને સ્ત્રીમાં ઋતુસ્ત્રાવની ઘટના થાય, અને ઋતુસ્ત્રાવની ઘટના થાય તો એ ઋતુસ્ત્રાવમાં બીજું કંઈ ના હોય, આ એન્ડોમેટ્રિયમનું જે પડ બન્યું છે, ગ્રંથિલ છે, એ તૂટે એટલે એની અંદર રુધિરવાહિની અથવા લસિકાવાહિની અને સાથે નાની નાની રુધિરવાહિની હોય એ તૂટે એટલે એમાંથી બ્લીડિંગ થાય, બ્લીડિંગ થાય એટલે રુધિર બહાર નીકળે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણે ચર્ચા કરી, અંડપિંડની ચર્ચા કરી નાખી છે, અંડવાહિની ચર્ચા કરી, ગર્ભાશયની ચર્ચા કરી, એ આગળ જતા ગ્રીવામાં ખુલશે ને ગ્રીવા એ આગળ જતા યોનિ માર્ગમાં ખુલે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આટલી ચર્ચા કરી, હવે આપણે બે ભાગ બાકી રહ્યા છે. કયા? તો એક તો બાહ્ય જનેન્દ્રિય. કયા? બાહ્ય જનેન્દ્રિય, જેમાં મેં મોન્સ પ્યુબિસ કીધું તમને, પ્યુબિસ કીધું, મુખ્ય ભ્રગરોષ્ઠ, ગૌણ ભ્રગરોષ્ઠ, યોનિપટલ, આ બધી વસ્તુ આવશે, અને છેલ્લું આવશે તમને સ્તન ગ્રંથિ. તો આ બેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.